લીંબડી તાલુકાના ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખાસ મીટિંગ યોજાઈ હતી, જેમાં સરકાર દ્વારા ખેડૂતો કોઈ પાક વીમા, ફસલ વીમા યોજના તેમજ અન્ય કોઈ વળતર ચૂકવવામાં આવતા નથી, જે અંગે કિસાન ક્રાંતિ મોરચાના ખેડૂતોને સાથે રાખી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મીટિંગ યોજવામાં આવી હતી. અહેવાલ દીપક સિવાખેલા, લીંબડી. અમારું સંગઠન ક્રાંતિ છે. આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે અમારી લીંબડીની ધરતી ઉપર એક ખેડૂતોની મિટિંગ યોજાયેલ છે. આ ખેડૂતોની મિટિંગમાં અમારી માંગ છે, ભારત સરકાર અને રાજ્ય સરકાર 2 લાખ રૂપિયા સુધીના દેવાનાબૂદ કરે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પૂરું વળતર આપે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને ખેડૂત હિતમાં નીતિ બનાવે, તેમજ પશુપાલકોને અને ખેતી સાથે સરકારના મજૂર વર્ગને પણ આર્થિક મદદ કરે, એ હેતુથી આજે લીંબડી તાલુકાના તમામ ગામના ખેડૂત આગેવાનો ભેગા થયા છે અને આગામી દિવસોમાં અમે લીંબડીથી તમામ ગુજરાતના ખેડૂતોનું સંમેલન બનાવી અને 28 તારીખથી 40 તારીખ સુધી દિલ્હીમાં પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરશું અને ગુજરાત સરકાર તાત્કાલિક અસર કે દેવાનાબૂદી, પાક વીમાના પૈસા અને એગ્રીકલ્ચર પોલિસી બનાવે, એ અમારો ઉદ્દેશ છે. એ હેતુથી આજે લીંબડીની અંદર અમે મોટી સંખ્યામાં